વાવાઝોડાને કારણે મોસમ ગામમાં છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો જો આજ દિન સુધી ન મળતા ડીજીવીસીએલની ઓફિસ પર હોબાળો મચાવ્યો હતો વાવાઝોડાની અસર વાગરા તાલુકાના અનેક ગામોમાં જોવા મળી હતી જેને લઈ અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી અને મોસમ ગામમાં છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે સુધી વીજ પુરવઠો ન મળતા મોસમ ગામના લોકો દ્વારા ડીજીવીસીએલ ઓફિસ પર આવી હોબાળો મચાવ્યો હતો મોસમ ગામના લોકોનું કહેવું છે કે મોસમ ગામના આસપાસના ગામોમાં રાબેતા મુજબ વીજ પુરવઠો મળે છે પરંતુ મોસમ ગામમાં છેલ્લા ચાર દિવસથી અંધારપટ છે ડીજીવીસીએલ

ચીમકી ઉચ્ચારી છે મોસમ ગામના ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે આગામી દિવસની અંદર જો વીજ પુરવઠો રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારા કહેવા છતાં કમ્પ્લેન કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવતું નથી ફોન કરવા છતાં પણ કોઈ ઉઠાવવા રાજી નથી ડી સાહેબને પણ ફોન કરીએ પણ તે પણ કોઈ સ્વૈચ્છિક જવાબ આપવા રાજી નથી બરાબર છે અને અમે જે આજે ડીજી વિસલના ઓફિસ પર આવ્યા છે પણ અહીંયા કોઈ પણ કોઈ અધિકારી અહીંયા પર મોજૂદ છે નહીં કે જે અમારું નિરાકરણ કરવા પ્રશ્નોનું નિરાકરણ કરવા તૈયાર છે તો બસ અમારે એવી જ છે એ છે કે અમારો આ ગામની અંદર જે પાંચ દિવસથી સતત લાઇટનો પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કરે નહીં તો અમે આગળ આ જી જીબી પર આખું ગામ અહીંયા આંદોલન કરવા તૈયાર રહેશે હા અમે ડીજી ડીજી વિશાલના જે અહીંયા વાગરા જીબીના ડીજી સાહેબ છે એમને કમ્પ્લેન કરી પણ કોઈ પણ એમનો કોઈ પણ જવાબ વ્યવસ્થિત છે નથી સતત ચાર દિવસથી લાઇટ આવતી નથી અને છોકરાઓ પછી આ છોકરાઓ નાના છોકરાઓ મચ્છરોના ટાસથી બહુ જ હેરાન થાય છે અને સતત ચાર દિવસથી લાઇટ આવવાના આવવાના ના આવવાના કારણે અમને બહુ જ તકલીફ પડે છે નાના છોકરાઓનો પ્રોબ્લેમ છે અને ડીજી વીસીએલમાં અમે વારંવાર કમ્પ્લેન કરવા છતાં અમને કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી આજે અહીંયા આજે અહીંયા આવ્યા આવેલા છે અમે પણ અહીંયા અમને કોઈ અધિકારી કે કોઈ સરફરાજ સોલંકી જીટીવી ન્યૂઝ વાગરા